Hi friends, good morning. Last lecture of the chapter. तो આપણે આજે આ lecture દ્વારા સંકીર્ણ સંયોજન જે પ્રકરણ શરૂ કર્યું તો એ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લો ટોપિક છે સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા. ફરીથી એજી સર હું સાંભેલ સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. ઉપયોગિતા ખૂબ વિશાળ માત્રામાં ટેક્સ્ટબુકમાં આપી છે, પણ આટલું બધું એક સાથે લાંબુ યાદ રાખવું એ ખૂબ કષ્ટદાયક છે. જે લોકો સાંભેદ સ્કૂલમાં ભણે છે એને ખબર જ છે કે એવા સૂત્ર બનાવીએ ગુજરાતીમાં કે જે સૂત્રની મદદથી આખો ટોપિક યાદ રહી જાય. તો અહીંયા મેં કેટલાક સૂત્ર લખ્યા છે, તમારે ટેક્સ્ટબુકમાં લખી નાખવાનું છે અને પછી એ પ્રમાણે તમારે સૂત્ર પાકું કરવાનું, એટલે ઉપયોગિતા પાકી થઈ જશે. તો સંકીર્ણ સંયોજનો એ આપણા દૈનિક જીવનમાં, રોજ બરોજના જીવનમાં ખૂબ ઉપયોગી છે. કોઈ પણ આપણે રંગ જોઈએ છે અને બંધારણનો આપણે અભ્યાસ કરશું, એ બંધારણમાં આપણને લિગેનની હાજરી જોવા મળશે અને સંકીર્ણ સંયોજનો હશે. તો વનસ્પતિઓ, પ્રાણીઓમાં અને વિવિધ પ્રકારની ઔષધિઓની બનાવટની અંદર સંકીર્ણ સંયોજનો અનેક રીતે ઉપયોગી છે, જેમાં આપણે કેટલીક માહિતીઓ લખી છે જેની આપણે ચર્ચા કરશું, સૂત્રની મદદથી પૂર્ણ વર્ણન કરશું. જેમ કે માગુ ચિરસા, તો માત્રાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણ કરવા માટે ચિલેટ, જેને આપણે કિલેટ સંકીર્ણ સંયોજન કહીએ છીએ, એ કિલેટ સંકીર્ણ સંયોજન એ રંગીન હોય છે અને શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા માગુ ચિરસા એડીટીએ ડાયમિથાઇલ ગ્લાયોક્સામ આલ્ફા નાઇટ્રોસો બીથા બીટા નેપ્થોન અને કુપ્રોન જેવા સંકીર્ણ સંયોજનોનું પૃથ્થકરણ કરવામાં આવે છે, જે સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા છે. માત્રાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણ કરવા માટે ચિલેટ એટલે કે કિલેટ સંકીર્ણ સંયોજનોમાં રંગો જોવા મળે છે, એના માટે શાસ્ત્રીય પદ્ધતિ છે જેમાં ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટેટ ડાયમિથાઇલ ગ્લાયોક્સામ આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ ક્રુપ્રોન જેવા સંયોજનોનું અભ્યાસ શાસ્ત્રીય પદ્ધતિથી કરી શકાય છે. ડાયસોડિયમ ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટેટ, જેની મદદથી પાણીની કઠિનતા માપી શકાય છે, પાક એટલે પાણીની કઠિનતા માપી શકાય છે, જેમાં સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ આયન, કેમ એટલે સીએ ટુ પ્લસ અને મ એટલે એમજી ટુ પ્લસ આયન છે, એ છૂટા પાડીને પાણીની કઠિનતા વિશે એક આગોતરું વિધાન કરી શકાય છે. સોનું અને ચાંદી જેવી ધાતુઓનું સોનું સાયનાઇડ એટલે કે AuCN4 2- AgCN4 3- આ સંકીર્ણ સંયોજનમાં ઝીંક ઉમેરવામાં આવે એટલે ચાંદી અને સોનું છે એ છૂટું પાડી શકાય છે, શુદ્ધ કરી શકાય છે. એટલે સોના અને ચાંદી જેવી ધાતુના શુદ્ધિકરણ માટે એનું સાયનાઇડ સાથે સંકીર્ણ સંયોજન બનાવવામાં આવે અને ત્યાર પછી એમાં ઝીંક ઉમેરીને સોનું અને ચાંદી ધાતુને છૂટી પાડી અને એનું શુદ્ધિકરણ કરી શકાય છે. બે વખત ત્રણ વખત વિડીયો લેક્ચર જોજો એટલે તમને યાદ રહી જશે. ક્રમિક વિઘટન દ્વારા શુદ્ધિકરણ પદ્ધતિ કરીને નિકલ કાર્બોનિલ સંયોજનમાંથી એટલે કે NiCO4 હોય એમાંથી નિકલને શુદ્ધ કરવી હોય તો એના માટે ક્રમિક વિઘટનીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિકલ કાર્બોનિલ સંયોજનમાં નિકલના શુદ્ધિકરણ માટે ક્રમિક વિઘટન પદ્ધતિથી નિકલનું શુદ્ધિકરણ કરી શકાય, એટલે કે ધાતુના શુદ્ધિકરણ માટે
અગત્યનું થઈ જાય. મેંગેનીઝ છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્યનું નિર્માણ કરે છે, એટલે ધાતુ છે એ સંક્રાંતિ ધાતુ તરીકે લઈએ તો મેંગેનીઝનો ઉપયોગ છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્યના નિર્માણ માટે. આહિર એટલે આયન છે એ ઓક્સિજનની મદદથી હિમોગ્લોબિન નામના લોહીના રંગ માટે જવાબદાર સંયોજનનું નિર્માણ કરે છે. કોબાલ્ટ છે વિટામિન બી 12, આપણા શરીર માટે બહુ અગત્યનું છે. અત્યારે જે લોકો એક્વા વોટર પીવે છે, મોટા ભાગના 10 માંથી 4-5 જણામાં વિટામિન બી 12 ની ઉણપ જોવા મળે છે અને પગના પિંડીમાં અસહ્ય દુખાવો થાય, એટલે એના બી 12 ના અલગથી ઇન્જેક્શન લેવા પડે. આવી સ્થિતિ 10 માંથી 4-5 જણાની થઈ ગઈ છે. તો કોબાલ્ટ ધાતુ આપણા શરીરમાં આવે તો વિટામિન બી 12 છે એ આપણા શરીરમાં સારી રીતે મેન્ટેન થાય, એટલે કોબાલ્ટ ધાતુ છે એ આપણા શરીરમાં વિટામિન બી 12 ને સરસ રીતે મેન્ટેન કરવામાં આવે છે. સાયનો કોબાલ એમાઇન જે પેટનેસિયસ એનેમિયાનો પ્રતિદ્રવ્ય છે, સાકો એ પેપ્ર, સાયનો કોબાલ એમાઇન એ પેટનેસિયસ એનેમિયાનો પ્રતિદ્રવ્ય તરીકે વર્તે છે. એટલે મેકર આહિર કોબી 12 સાકો એ પેપ્ર. મેકર એટલે મેંગેનીઝ ક્લોરોફિલ રંજક દ્રવ્યનું નિર્માણ કરે, આ એટલે આયર્ન જે રુધિરની મદદથી હિમોગ્લોબિન આપણા શરીરમાં મેન્ટેન કરે, કોબાલ છે વિટામિન બી 12 નું આપણા શરીરમાં મેન્ટેન કરે છે, સાયનો કોબાલ એનેમિયા એમાઇન એ પેટનેસિયસ એનેમિયાના પ્રતિદ્રવ્ય તરીકે આપણા શરીરમાં કાર્ય કરે છે. સોનું અને ચાંદીના ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિથી આપણે સોનું અને ચાંદીને શુદ્ધ કરી શકીએ છીએ. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જે આપણા ઘરમાં પહેલા હતું એમાં અવિઘટનીય દ્રવ્ય છે સિલ્વર બ્રોમાઇડ. એ સિલ્વર બ્રોમાઇડ અવિઘટનીય દ્રવ્ય છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં વપરાય છે અને એને કારણે આપણે એ દ્રશ્યનું નિર્માણ થાય છે. ડી પેનિસિલિન માઇન, ડી સ્ફેરી ઓક્ઝિમ, બી ડી પેનિસિલેમાઇન, ડી સ્ફેરી ઓક્ઝિમ બી એ વનસ્પતિની અંદર વિષકારકતા દૂર કરવા માટે આ સંકીર્ણ સંયોજન છે જેનો ઉપયોગ થાય છે. ઇડીટીએ છે એ સીસાની વિષકારકતા જો વનસ્પતિમાં હોય, સીસુ એટલે લેડ એટલે પીબી જે ખૂબ હાનિકારક છે, એના માટે આ ઇડીટીએ સંકીર્ણ સંયોજન છે એ ઉપયોગી છે. તો આવા આપણે બધા મુદ્દાઓને સૂત્રની મદદથી બહુ સરળતાથી યાદ રાખી શકીએ, પાકું કરી શકીએ. તો આ આખું સૂત્ર તમે લખજો અને વારંવાર મારો વિડિયો જોજો, સતત સાંભળવાથી તમને યાદ રહી જશે. દરેક સૂત્રનો કોઈ એક અક્ષર તમને એક માહિતી સરસ રીતે યાદ રાખવામાં મદદ કરશે. તો આ સાથે આપણે સંકીર્ણ સંયોજન પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે આપણે અનુક્રમે જેઈ નીટમાં આગળ વધશું. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.